नमस्कार विद्यार्थी मित्रों, म्यूज यूट्यूब चैनल नी अंदर आपनो हार्दिक स्वागत छे। धोरण 11 वाणिज्य व्यवस्था अने संचालन पाठ 2 धंधाकीय सेवाओ 1 जेमा आपणे आजे वखार अने एनो अर्थ छे, प्रकार छे, एना विशे आपणे चर्चा करशुं। आ उपरांत वाहन व्यवहार अने हेरफेरनी जे सेवाओ छे एना विशे पण आपणे आजे आ पाठना प्रश्ननी अंदर वात करवाना छीए। तो आपणे शरूआत करीए वखारथी। वखार एटले शुं? तो वखार एटले गोडाउन, आ अंग्रेजी शब्द छे। आप गोडाउन थी जल्दी परिचित थशो। हवे आपणे जोईए वखारनी शा माटे जरूरियात उद्भवी। उत्पादन थया पछी उत्पादित मालनुं वेचाण के वपराश छे तरत नथी थई शकतो। तमे कोई माल बनावो, माल तरत ज वेचाई जाए, वपराश थई जाए, एवुं बनतुं नथी। एटला माटे आपणे एने संग्रह करवो आवश्यक जरूरी बनशे। नाशवंत वस्तु होय, जे नाश पामती होय एवी, एने पण साचववा माटे वखारनी जरूर, गोडाउननी जरूर पड़े। केटलीक वस्तुओनी मांग मौसमी होय छे, मौसम आवे ने त्यारे ज मांग थाय। पण एनुं जे उत्पादन छे, तमे जे माल बनावो छो ने, आखा वर्ष दरमियान तमारे ए माल सामाननुं उत्पादन करवुं पड़े। अने हवे ए माल सामाननी तो मौसमी छे, पण उत्पादन तो 12 महिना करवुं पड़े, तो शुं करशुं? तो आवी उत्पादित वस्तुओनो तमारे संग्रह करवामां आवशे। અને જ્યારે તેની માંગ થાય ત્યારે એ મળી શકશે। હવે આ વ્યવસ્થા સેના દ્વારા થશે? વખાર દ્વારા કરવામાં આવશે। ઘણી વખત કાચા માલનો ઉત્પાદન માટે ઉપયોગ થાય એ પહેલાં એનો સંગ્રહ જરૂરી બને છે। ઘણીવાર એવી ઘણી બધી વસ્તુઓ છે કે કાચો માલ જે છે ઉપયોગ કરો એના પહેલાં તમારે કાચા માલનો સંગ્રહ કરી રાખવો પડે, જરૂર પડે ત્યારે તમારે એનો ઉપયોગ કરવો પડે। તો ત્યારે વાણિજ્ય, આ વેપારના પ્રચાર પ્રસાર જે પણ કહીએ આપણે, વાણિજ્યના એક અંગ તરીકે આપણે એમ કહીએ ને કે વખારની જે સેવા છે એ આવશ્યક બને છે। તો હવે વખાર કોને કહેવાય તેનો અર્થની આપણે ચર્ચા કરીએ। વખાર એ એવી સેવા છે જેમાં પેદાશ એનો સંગ્રહ થાય છે, માલ સામાનનો સંગ્રહ થાય છે, પેદાશને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે એ રીતે રાખવામાં આવે છે। પેદાશ છે એને મૂળ સ્વરૂપની અંદર અકબંધ રાખવામાં આવે છે, યાને કે જેવા સ્વરૂપમાં તમે ગોડાઉનમાં માલ રાખ્યો એવા સ્વરૂપમાં અકબંધ પેટી પેક જેને કહીએ ને, અકબંધ રહેવું જોઈએ, બરાબર? આવા સંગ્રહ દરમિયાન પેદાશના ગુણધર્મ જળવાઈ રહેવા જોઈએ, બરાબર? જેવા પેદાશ મૂકવામાં આવી એવા ને એવા ગુણધર્મ એની અંદર જળવાઈ રહેવા જોઈએ, યાને કે બગાડો ન થવું જોઈએ, બરાબર ને? એનામાં ઓછામાં ઓછા ફેરફાર થાય, યાને માલ સામાન રાખ્યો ખૂબ ઓછામાં ઓછા ફેરફાર થાય એ એનો મુખ્ય હેતુ છે। અને વખારને કારણે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય, જ્યારે બજારની અંદર માંગ ઉત્પન્ન થાય અને કોઈ વેપારી દ્વારા આપણે સંપર્ક કરવામાં આવે અને માલ સામાન આપણે એને તરત જ પહોંચાડી દઈએ તો એક એનો સમય સચવાઈ જાય છે, બરાબર? તો સમય તૃષ્ટિગુણનું એ સર્જન કરે છે અને એક સમય એ વેપારના ધંધાના ક્ષેત્રમાં એક આનંદનો ઉમેરોની પ્રક્રિયા ઉત્પન્ન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપ અર્થ સમજી ગયા। હવે આપણે વખારના પ્રકારની વાત કરશું। તો વખારના 3 પ્રકાર છે: માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ। માલિકીની દ્રષ્ટિએ એમાં વળી 2 પ્રકાર છે: ખાનગી વખાર અને જાહેર વખાર। જકાતની દ્રષ્ટિએ 2 છે: જકાત એટલે ટેક્સ ભરવું, અહીંયા ટેક્સની વાત કરે છે, આ રમજાન માસની કોઈ જકાતની વાત નથી, બરાબર ને? તો જકાતની દ્રષ્ટિએ 2 પ્રકાર છે: જકાત ભરેલા માલની વખાર, જકાત ભર્યા વિનાના માલની વખાર। સામાન્ય રીતે આ જકાત ભરેલા જે છે ગોડાઉન ને ત્યાં હશે। અને ઉપયોગની દ્રષ્ટિએ આપણે વાત કરીએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર। હવે આપણે જોઈએ માલિકીની દ્રષ્ટિએ વખાર કોને કહેશું? તો માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારમાં 1 પ્રકાર છે ખાનગી માલિકીની વખાર। વેપારી હોય કે ઉત્પાદક પોતાના માલના સંગ્રહ માટે એમની જરૂરિયાત અનુસાર પોતાના માલિકીની વખાર રાખે, યાને કે ખાનગી માલિકી, તો ઉત્પાદક પોતાની હોય, પોતાના માલિકીની વખાર રાખે એને ખાનગી માલિકીની વખાર કહેવામાં આવે છે। વિદ્યાર્થીઓ સમજાઈ ગયું બરાબર? કોઈ વેપારી છે, ઉત્પાદક છે, શું કરી રહ્યો છે? પોતાના જ માલ સામાનનો સંગ્રહ કરવા માટે પોતાની માલિકીની જ વખાર રાખે છે। આવા પ્રકારની વખારને ખાનગી માલિકીની વખાર કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે બીજો પ્રકાર એનો જોઈએ, જાહેર વખાર। તો જાહેર વખાર આપણે કોને કહેશું? તો જે વખારનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે થતો નથી, પરંતુ એનો ઉપયોગ કોના માટે થશે?
તો જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે, આમ પબ્લિક માટે ઉપયોગ કરવામાં આવે એને જાહેર વખાર કહેવાય. આ વખારોની માલિકી પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની જ હોય છે, માલિકી વ્યક્તિગત જ હોય છે, અંગત સંસ્થાની હોય છે, પણ ધંધાધારી કે અન્ય લોકો આ વખારની સેવાનો લાભ મેળવે છે. યાને કે બીજા લોકો હોય અંગત માલિકીની, પણ બીજા લોકો પણ છે એ વખારનો લાભ લઈ શકે છે. બદલામાં શું આપશે? લાભ લે તો ભાડું ચૂકવે અને બીજા જે કાંઈ પણ ખર્ચા આવતા હોય એ પણ ચૂકવે છે. ખાસ કરીને આવી વખાર ક્યાં હોય? તો રેલવે સ્ટેશન છે, બંદર છે અને હવાઈ મથકોની નજીક આવી વખારો ઊભી કરવામાં આવે. નજીક હોય ત્યાં નહીં, તેની નજીક ઊભી કરવામાં આવે. આજે જાહેર વખાર સ્વતંત્ર એક વ્યવસાય બની ગયો છે. જાહેર વખારો માલનો સંગ્રહ કરે છે, એની માલ મૂકવામાં આવે પછી જાળવણી કરે અને સુરક્ષાની ખાતરી આપે કે તમારો માલ સામાન એકદમ સુરક્ષિત પડ્યો હશે. જાહેર વખારો જે છે એ પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી એક રસીદ પણ આપે. જાહેર વખારની અંદર તમે માલ મૂકી આવો તો તમને એક જે છે એ રસીદ આપશે કે તમે આ પ્રકારનો માલ સામાન મૂક્યો છે. આ રસીદ હસ્તાંતરણીય હોય છે. હસ્તાંતરણીય એટલે શું? ફેરબદલી થઈ શકે. મારો દાખલા તરીકે માલ સામાન ગોડાઉનમાં મૂક્યો છે, હવે મારે માલ સામાન બારે બાર વેચી દેવો છે, તો એ રસીદ જે હશે એ જે ખરીદનાર છે એને હું આપી દઈશ. હસ્તાંતરણીય છે, મારા હાથમાં જે રસીદ છે હવે એ વ્યક્તિના હાથમાં રસીદ આવી અને જેથી રસીદ દ્વારા જ શું થઈ ગઈ? માલની લે વેચ કરી શકાય છે. ત્યાર પછી આપણે બીજો પ્રકાર જોશું, જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, જકાત એટલે શું? તો કે ટેક્સ. ટેક્સની વાત ક્યાં કરશું? માલ સામાન તમે વિદેશથી મંગાવ્યો એટલે આયાત કર્યો કહેવાય. હવે આયાત કરેલા માલ ઉપર આયાત જે કર્યો ને માલ, એના ઉપર તમે ટેક્સ જકાત ચૂકવો. પછી તમે એને નક્કી કરેલા સ્થાને લઈ જવા તાત્કાલિક તમને વાહન વ્યવહારની કોઈ સગવડ ઉપલબ્ધ નહીં થાય. થશે? નહીં થાય, ઘણી વાર નથી થતી. તો એ માલ સામાન તમે માલ સામાન આયાત કર્યો, તે આયાત કરેલા માલ ઉપર તમે શું કર્યું? જકાત ભરી નાખી. હવે તાત્કાલિક એને માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની કોઈ વ્યવસ્થા થતી નથી. તો ત્યારે આ જે વખારો ત્યાં જ આવેલી હશે. ક્યાં કાને? તો કે બંદર છે તો બંદર ઉપર, હવાઈ મથક માલ આવ્યો તો હવાઈ મથક ઉપર, બરાબર. પછી સરહદી વિસ્તારો છે ત્યાં કાને જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે આવી જાહેર વખારોની સેવા મળશે. આવી વખારોને જકાત ભરેલા માલની વખાર કહેવાય. ટૂંકમાં શું કહેશું? માલ આયાત થયો, જકાત એના ઉપર ભરાઈ ગઈ, માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા થતી નથી, તો બંદર છે, હવાઈ મથક છે અથવા તો સરહદી વિસ્તાર છે ત્યાં કને તમે જકાત ભરેલો માલ છે એ વખારોની અંદર રાખી શકશો, એટલા માટે એને જકાત ભરેલા માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રકાર આપને આપોઆપ સમજાઈ ગયો હશે કે જકાત ભર્યા વિનાના માલની વખાર. યાને માલ સામાન આયાત થયો પણ એના ઉપર કોઈ જાતનું કોઈ ટેક્સ હજી ચૂકવવામાં આવતો નથી, એના વિશે વાત કરે છે. તો એના વિશે આપણે વાત કરીએ. આયાત કરેલો જે માલ છે એના ઉપર જકાત નક્કી કરેલા દરે અનુસાર ભરવાની હોય, બરાબર. હવે એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી અને માલ જે વખારમાં રાખવામાં આવે એને આપણે એને શું કહેશું? જકાત ભર્યા વગરના માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે. જે સ્થળે માલ આયાત થતો હોય એ જગ્યાએ આવી વખારો જોવા મળે, બંદર છે, સરહદી જમીન વિસ્તાર જ્યાંથી માલની આયાત નિકાસ થતી હોય એવા વિસ્તારમાં પણ આ વખારો આવેલી હશે. જ્યારે આયાતકાર માલની પુનઃ નિકાસ કરવી હોય ત્યારે માલનું વર્ગીકરણ અને પુનઃ પેકિંગ વગેરેની સગવડો પણ ત્યાં ઉપલબ્ધ હોય. પુનઃ નિકાસ એટલે શું? આપણે માલ સામાન જે છે એ મંગાવ્યો અફઘાનિસ્તાનથી, આપણે અહીંયા કાને માલનું વર્ગીકરણ કરશું, બધું જ કામગીરી કરી અને વેચશું શ્રીલંકાને, બરાબર. તો એ માલ સામાનની પ્રોસેસ ક્યાં કરી દેવાની? એ વખારમાં જ કરી દેવાની, બરાબર ને. તો અહીંયા માલ સામાનની તમે પુનઃ નિકાસ કરી, બરાબર, ફરીથી માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલ્યો. માલના મૂળ સ્વરૂપમાં તમારે કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં, બરાબર. આવી વખારો પુનઃ નિકાસ માટે ફરીથી તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલવો એના માટે આશીર્વાદ રૂપ બની રહે છે. તો વિદ્યાર્થીઓ, આપને આ બે પોઈન્ટ બરાબર સમજાણા હશે. એ પછી આપણે લઈએ ત્રીજો પોઈન્ટ, ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકાર. તો ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકાર જોઈએ. એમાં સામાન્ય વખાર, જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી. અલાયદીનો મતલબ અહીંયા થશે અલગ વ્યવસ્થા કરવી, બરાબર. તેને આપણે અલાયદી કહેશું. તો અલાયદી સેવા ન આપવી પડે એવો માલ રાખવાની વખારને સામાન્ય વખાર કહેવાય. માલનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે કોઈ અલગ ખાસ
અથવા અલગ કોઈ સેવા ના આપવી પડે એવો માલ રાખવામાં આવે ને એવી વખારને શું કહેવાય? સામાન્ય વખાર કહેવાય. યાને કે એ વખારની અંદર બધા પ્રકારનો માલ સામાન પડ્યો હોય જેનામાં તમારે કોઈ સુરક્ષાની ને એની ખાસ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અલગ કોઈ વ્યવસ્થા કરવી પડે નહીં, એવા પ્રકારની વખારને શું કહેવાય? સામાન્ય વખાર કહેવાય. આ વખારમાં લગભગ બધા જ પ્રકારના આકારના, કદના, વજનના, સ્વરૂપવાળા માલને રાખવામાં આવે છે. આ પ્રકારની વખારો મોટા પ્રમાણમાં જોવા મળે, કારણ કે આ પ્રકારના વખારો અને વ્યવહારોની અંદર પણ આ પ્રકારની અંદર સામાન્ય કદના માલ સામાનની ને એવા પ્રકારના માલ સામાનની જલ્દી જલ્દી હેરાફેરી થતી હોય છે. બીજી છે વિશિષ્ટ વખાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિશિષ્ટ વખાર વિશે વાત કરી. જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી અલગ સેવા આપવી પડે એવા પ્રકારની વખારને શું કહેવાય? વિશિષ્ટ વખાર. દાખલા તરીકે ફટાકડા, તો એના માટે અલગ વ્યવસ્થા કરવી પડે, કારણ કે એમાં દેવાસળી એક જગ્યાએ ચપાઈ જાય બરાબર તો બધા ફટાકડા ફૂટી પડશે. એવી રીતે ઝેરી રસાયણ છે, રાંધણ ગેસ છે, ગેસના બાટલા જે આપણા પાસે આવે છે, પેટ્રોલ જેવી ચીજવસ્તુના સંગ્રહની જાળવણી અને સુરક્ષા માટે એક વિશિષ્ટ વખારો અનિવાર્ય છે. કેમ કે આ બધા પદાર્થો એવા પ્રકારને નુકસાન કરી શકે છે બરાબર ને. પેટ્રોલિયમ પદાર્થ માટે ભૂતળ ટાંકીઓ. વિદ્યાર્થીઓ, આ પેટ્રોલ ભરાવા જાઓ છો ત્યારે તમે જુઓ છો એની ટાંકીઓ કેટલી ઊંડે સુધી જમીનની અંદર બેસાડેલી હોય છે. આ ઉપરાંત ઝેરી રસાયણો માટે ખાસ પ્રકારની ઈંટોમાં એને સંગ્રહ કરવામાં આવે છે. ફળ છે, દૂધ છે, શાકભાજી જેવા નાશવંત પદાર્થો માટે જે કોલ્ડ સ્ટોરેજ, યાને કે મોટા મોટા ફ્રીજ જેવી વિશિષ્ટ વખારો રાખવામાં આવે છે. આ વખારો ખર્ચાળ હોય છે. સુરક્ષાના હેતુસર ઘણા બધા આવી વખારો રાખ્યા પછી એના નિયમોનો પાલન કરવું અનિવાર્ય, યાને કે ખૂબ જરૂરી બની જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણે ત્રણ પ્રકાર છે સારી રીતે સમજ્યા છીએ. હવે આપણે એક નવો પોઈન્ટ છે એની અંદર, વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ. તો વાહન વ્યવહાર અને હેરફેરની સેવા વિશે આપણે વાત કરી કે માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. માલને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો તમે વાહન વ્યવહારનો ઉપયોગ કરશો. શરૂઆતમાં જે છે એ પ્રાણીઓ અને વાહનનો ઉપયોગ થતો, સાથે સાથે પછી ધીમે ધીમે દરિયાઈ માર્ગ યાને કે જળમાર્ગ પણ શોધાયા, અને આધુનિક શોધે તો વિમાનનો પણ ઉપયોગ શરૂ કર્યો છે. હવે આપણે એની અર્થની વાત કરીએ. વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. શું કે શું? વાહન વ્યવહાર એક એવા પ્રકારની સેવા છે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસે જઈ શકે છે અને માલ સામાન પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ, યાને કે એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. તો હવે આપણે જોશું આપણે પ્રકાર. તો વાત કરીએ આપણે પ્રકારો વિશે. તો પહેલો પ્રકાર છે માનવ બળ દ્વારા સંચાલિત, યાને કે વાહન વ્યવહાર શેના દ્વારા થાય? માનવની મદદથી થાય. માનવી ચલાવતો હોય અને માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ માનવીને માલ સામાનને છોડી આવતો હોય એના વિશે વાત કરી. માનવી અને માલ સામાનની હેરફેર માટે માનવ બળ સંચાલિત વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે. કેમ? પર્યાવરણને શા માટે અનુકૂળ છે? તો કે પર્યાવરણ એનાથી બગડતું નથી, કાર્બન ડાયોક્સાઇડની માત્રા વાતાવરણની અંદર ઉમેરાતી નથી બરાબર ને. અને વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત છે બરાબર ને. તો એના વિશે વાત કરી. ઘણી બધી જગ્યાએ પેન્ડલ રિક્ષા, સાયકલ હોય એવી મોટી બનાવવામાં આવે અને એના ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે. દાખલા તરીકે કોલકાતામાં છે આજે પણ પેન્ડલ રિક્ષા જો ઉપયોગ થાય છે માણસના હેરફેર માટે બરાબર ને. હાથ લારી દ્વારા પણ આજે ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં માલ સામાન નજીકના સ્થળો પહોંચાડવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આ શું થયું? માનવ બળ થયું બરાબર. એના પછી જે બીજો પોઈન્ટ છે પશુ બળ દ્વારા સંચાલિત, પશુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનને લઈ જાય એના વિશે વાત કરી. તો પશુ દ્વારા માનવ અને માલ સામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે. દાખલા તરીકે ઘોડાગાડી, બળદગાડું, કારણ કે દૂર લાંબા કિલોમીટર છે, પશુ છે, આખર જીવન છે, એટલે લાંબો છે, અંતર છે, એ કાપી શકશે નહીં. એટલે પશુબળ દ્વારા સંચાલિત, પશુઓ દ્વારા માનવ અને માલ સામાનની હેરફેર ટૂંકા અંતર માટે, સેટલા અંતર માટે? ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે. દાખલા તરીકે ઘોડાગાડી છે, બળદગાડું છે, ઊંટગાડી છે, એની મદદથી તમે માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકો છો. ત્રીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો હવાઈ માર્ગ, પ્લેન જેને કહીએ છીએ. હવાઈ માર્ગે માણસો અને માલ સામાનની ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે શક્ય છે. માણસો પણ જઈ શકે છે અને માલ સામાન પણ જઈ શકે છે. ખૂબ લાંબા અંતર માટે તમારે હેરફેર કરવી હોય તો એના માટેનું આ સાધન છે.
ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત થાય, કેમ કે એના ટિકિટના દર છે એ વધારે હોય છે. વિમાનને આકાશમાં ચડવા અને ઉતારવા માટે રનવેની જરૂર પડે. ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે એવા દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટરની સેવા પણ વધુ યોગ્ય રહે છે. એની મદદથી પણ તમે જે માલસામાનની હેરફાર કરી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો, હવાઈ માર્ગથી મદદદી છે એ તમે હલકા પ્રકારની વજનમાં હલકા પ્રકારનો માલસામાન લઈ જઈ શકો છો. આ ઉપરાંત જે છે હવાઈ માર્ગની મદદથી તમે જે માલસામાનની હેરફેર કરશો એ હેરફેર જે છે એ પ્રમાણમાં છે મોંઘી ખર્ચાળ છે એ સાબિત થઈ શકે છે. બરાબર. તો હવાઈ માર્ગ જે છે એ વજનમાં જે આપણે એમ કહીએ ને વજનમાં જે હલકી વસ્તુ હોય બરાબર અને કિંમતી વસ્તુ હોય એવા માલસામાનની જે છે એ હેરફેર કરવી હિતાવહ છે. ત્યાર પછી આપણે એનો પ્રકાર લઈએ. જમીન માર્ગ વિશે વાત કરીએ. જમીન માર્ગમાં ખાસ કરીને રેલવે માર્ગ, રેલવે દ્વારા માણસો અને માલસામાન હેરફેર થાય છે. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ અને વિદ્યુતનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે છે ટ્રેન આખીને ખેંચનારું એન્જિન, એમાં ખાસ કરીને ડીઝલ અને ઇલેક્ટ્રિસિટીથી વિદ્યુતનો ઉપયોગ થાય છે. ઘણી વખત ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય છે. મુંબઈની અંદર આપણે લોકલ પેસેન્જર જોઈ લો બરાબર ને, ડબ્બા જે છે ચાલક બળ છે, બંને બાજુ એન્જિન આવેલા હોય છે બરાબર ને. આવી જે ટ્રેન હોય ને એને મલ્ટીપલ યુનિટ ટ્રેન કહેવાય. હમણાં જ છે જે વંદે માતરમ જે ટ્રેન નીકળી છે એ પણ એના પણ ઘણા બધા ડબ્બા જે છે ચાલક બળ ધરાવે છે બરાબર. રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થયો છે. ભારતમાં હાલમાં જ કોમ્પ્રેડ નેચરલ ગેસનો ચાલક બળ તરીકે ઉપયોગ કરતો એન્જિનનો વપરાશ પણ હવે શરૂ થયો છે, જેનાથી વાતાવરણ પણ પ્રદૂષિત થશે નહીં અને ઘણી બધી બચત થશે. શહેરના વિસ્તારોને જોડતી અને શહેરમાં જ દોડતી ટ્રેન વાહન વ્યવહારની કરોડરજ્જુ પુરવા સાબિત થઈ છે. બહુ મહત્ત્વની રેલવે માર્ગ છે, ખૂબ માલસામાન હેરફેર કરવા માટે ખૂબ અતિ મહત્ત્વનો એક માર્ગ છે. ત્યાર પછી આપણે વાત કરશું રસ્તા માર્ગ. તો રસ્તા માર્ગની વિશે વાત કરીએ. રસ્તા માર્ગે એક માર્ગ ઉપરથી બીજા માર્ગ પર જવા માટે મુક્ત હોય છે. રસ્તો છે એક માર્ગને બીજા માર્ગને જોડતો જ હોય છે. સ્થળમાં, દિશામાં, ગતિમાં, સમયમાં સગવડ મુજબ તમે ફેરફાર કરી શકશો. તમારો માલસામાન છે, માણસોની હેરફેર છે, તમે કરી રહ્યા છો. સ્થળમાં, ગમે ત્યાં સ્થળે, દિશામાં, ગતિમાં, સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે. જે અન્ય વ્યવહારના પ્રકારમાં સુલભ સગવડ આ ઉપલબ્ધ નથી. ટ્રેનમાં સગવડ નથી, તમે ગમે એ દિશામાં ટ્રેન નથી ચલાવી શકતા બરાબર ને. રસ્તા માર્ગે ઘરના દરવાજા સુધી વાહન દ્વારા સેવા આપવી શક્ય બને છે. રસ્તા માર્ગે છે તમે આપણે એમ કહીએ ને કે ઘરના દરવાજા સુધી માલસામાન હોય, માણસો હોય, એની હેરફેર જે છે એ સગવડ છે, એ સેવા છે તમે આપી શકો છો. બસ દ્વારા વધારે વ્યક્તિઓનો વહન કાર્ય ક્ષમતાપૂર્વક થશે. આજે બસોની અંદર જોઈએ કેટલી બધી ગીર્દી હોય છે, કેટલા લોકોને ઠાંસી ઠાંસીને ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. ટ્રક દ્વારા માલની હેરફેર ઓછો વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછો અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે. વાહનોના સતત વધતા વપરાશને કારણે પણ આજે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામના, પાર્કિંગ જેવા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. આથી ઘણા બધા શહેરોમાં છે એ BRTS યાને કે બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ એનો ઉપયોગ શરૂ થયો છે. આવી બસો છે, BRTS શું છે? તો આવી બસો માટે ખાસ અલગ પ્રકારનો રસ્તો બનાવવામાં આવે છે. રસ્તો ડામરનો જ બનેલો હશે બરાબર, પણ જે રોડ જતું હશે એના માટે ખાસ આ બસો માટેની વ્યવસ્થા માટે રસ્તો એક અનામત રાખવામાં આવ્યો હશે કે ત્યાં માત્ર BRTSની જ બસો ચાલે, અન્ય કોઈ વાહન છે પ્રવેશી શકશે નહીં. આનો ફાયદો શું થશે? તો કે તમે જો અમદાવાદને મોટા સિટી છે ત્યાં કને છે ગીર્દી બહુ હોય છે વાહનોની, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હોય તો ઘણીવાર મોડું પણ થઈ જાય. તો આવા રસ્તા અનામત રાખવામાં આવે તો ખૂબ ઝડપથી શહેરમાં એક સ્થળેથી તમે બીજા સ્થળે પહોંચી શકો છો. બે બસો વચ્ચેનો સમયગાળો પણ ઓછો રાખેલ છે બરાબર. સેવાનું સતત્ય જળવાઈ રહે છે. એક બસ જાય છે, થોડી સેકન્ડોની અંદર છે અન્ય બસ આવે છે, યાને કે સેવા એક પછી એક તરત મળ્યા કરે છે, યાને કે સાતત્ય જળવાઈ રહે છે. હાલ ગુજરાતની અંદર આ સગવડ છે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોની અંદર ઉપલબ્ધ છે. ત્યાર પછીનો આપણો મુદ્દો જોઈએ જળમાર્ગ. દરિયો, સરોવર, નહેર, નદી વગેરે જળમાર્ગોમાં હોડી તમે ચલાવી શકો છો. વાહન છે કે અન્ય સાધનોની મદદથી જળમાર્ગે વાહન વ્યવહાર થાય છે. બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય
ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટ છે એનો પણ ઉપયોગ થાય છે। વિદ્યાર્થી મિત્રો આપણે એક નાનકડી વાત કરીએ કે માંડવી અને ઓખાની વચ્ચે પણ ફેરી બોટની સગવડની સુવિધા ઉપલબ્ધ થઈ છે। જો માંડવીથી ઓખા આપણે જવું હોય તો 12 કલાકનો રસ્તાના માર્ગે આપણને વાર લાગે છે, પરંતુ માંડવીથી ઓખા દરિયાઈ માર્ગે જવું હોય તો વિદ્યાર્થી મિત્રો 1 કલાકની અંદર અંતર કાપી શકાય છે। તો વિચાર કરો કે આવા માર્ગોને જે આપણે દરિયાઈ માર્ગે આ રીતે જળમાર્ગનો ઉપયોગ કરી અને વાહન વ્યવહારની આ જે સગવડ વિકસાવી છે એ ખરેખર છે ખૂબ ઉપયોગી સાબિત થાય છે। મોટા ડેમ બનાવી એની નહેર દ્વારા પાણી દૂરના સ્થળે પણ પહોંચાડવામાં આવે છે, જેવી રીતે નર્મદા બંધ છે, આથી નહેરનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થઈ શકે છે। વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય છે। જળમાર્ગે થતું વહન બીજા પ્રકારો કરતાં થોડું ધીમું છે, છતાં આધુનિક એન્જિનના કારણે બહુ જ મોટા જથ્થામાં માલ સામાન કાર્યક્ષમ રીતે પહોંચાડાય છે। એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ છે પ્રમાણમાં ઘણો સસ્તો છે, ધીમું છે પણ પ્રમાણમાં ઘણો સસ્તો છે, પરંતુ સમય વધુ લગાડે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે, જેની આપણે ચર્ચા કરી છે। છઠ્ઠો મુદ્દો છે પાઇપલાઇન દ્વારા વહન, પ્રવાહી છે અથવા તો ગેસ જેવી પેદાશો માટે પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રહે છે। પ્રવાહી કચરાનો નિકાલ કરવો હોય, પાણી છે, પેટ્રોલિયમ છે, કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થા ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો કંડલા બંદર પાસેથી પણ ઘણા બધા ગેસ અને પેટ્રોલની લાઈનો જાય છે। આ ઉપરાંત બીજી વાત કરીએ પાણી, તો નર્મદાનું પાણી કચ્છ સુધી ઠેઠ આવે છે, બરાબર, કુદરતી ગેસની લાઈનો પણ પાથરવામાં આવી છે, તો આ બધા આવી વ્યવસ્થાઓ ખૂબ આપણા માટે ઉપયોગી છે। ઉદાહરણ પણ જોઈએ આપણે, દાખલા તરીકે હજીરા, બરાબર, ગુજરાતની અંદર હજીરાથી મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશમાં ગેસ પરિવહન માટેની પાઇપલાઈનો નાખવામાં આવી છે। ભારતમાં આસામ, બિહાર, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ પાઇપલાઈન દ્વારા ક્રૂડ ઓઇલ, કાચો તેલ છે, પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને જે છે વાહન વ્યવહારની આ સગવડ ઘણી જ બધી જે છે જીવનની અંદર પ્રગતિ કરવા માટે ખૂબ ઉપયોગી છે। અસ્તુ।